दीपावली के पर्व के दौरान वडोदरा की कलेक्टर कचहरी में आग लगने की घटना सामने आई थी। उस वक्त तो आग को बुझा दिया गया था, लेकिन इस मामले में पुलिस ने आगे की शिनाख्त शुरू कर दी थी। इस जांच में पुलिस को एक जरूरी जानकारी हाथ लगी। पुलिस ने जब सीसीटीवी फुटेज खंगाले तब उसमें से एक शख्स कचहरी में जाता और आग लगने के बाद बाहर आता हुआ दिखाई पड़ा था। पुलिस ने उसे ढूंढकर उससे पूछताछ की, तब उस आरोपी ने पुलिस के सामने अपने गुनाह की कबूलात कर ली थी और ऐसा करने के पीछे की वजह 1.25 साल पहले की एक घटना को बताया था। इस मामले में डीसीपी तेजल पटेल ने ज्यादा जानकारी दी। गई तारीख 13/11/2023 ना रोज कलेक्टर कचेरी में आग लागेल हती, ते बाबते वधु तपास रावपुरा पोलीस स्टेशन तरफ थी हाथ धरवामां आवेल हती। अने एमां जे कलेक्टर कचेरी तथा आजूबाजू में जेटला पण सीसीटीवी फूटेज छे एने मेळवामां आवेल हता अने एनो अभ्यास करवामां आवेल हतो, जे दरमियान एक शंकास्पद व्यक्ति की हिलचाल एमां जणाई आवेल हती। अने एनी वधु तपास करता अने सीसीटीवी नो वधारे एना मेळवता એમાં એ વ્યક્તિ છે એ કલેક્ટર કચેરીમાં અને જે આગ લાગવાની જે ઘટના બનેલી હતી તે સ્થળ ઉપરથી આગના સમયથી પછી નીકળતો પણ દેખાયેલ હતો અને જે સ્થળ પરના જે પોઈન્ટ પરના કર્મચારીઓ હતા એના સાહેબના નિવેદન પરથી પણ અમને એવું જાણવા મળેલ હતું। એ વ્યક્તિની અમે શોધખોળ રાવપુરા ટીમ દ્વારા થઈ રહી હતી અને દરમિયાન ગઈકાલે જે એ વ્યક્તિ છે એ આપણને મળી આવેલ હતો, જેનું નામ આકાશ શૈલેષભાઈ સોનાર હતું અને એમને પૂછપરછ પણ કરવામાં આવેલ હતી। અને અગાઉ 1.25 વર્ષ પહેલાં કલેક્ટર કચેરીમાં જે મહિલા ટોયલેટ છે એમાં કોઈ પાણી લીકેજનો કોઈ ને કારણે કોઈ પાણી જતું હશે અને વ્યક્તિ ત્યાં બંધ કરવા ગયેલો હતો એવું એમનું જણાવવું છે અને એવા સમયે કોઈ મહિલા કર્મી ત્યાં ગયા હશે અને દરમિયાન ત્યાં જે તે વખતે થોડું અજુગતું લાગતા અને એમણે જે તે વખતે પોલીસને પણ જાણ કરેલી હતી અને પોલીસ ત્યાં ગયેલ હતી અને તે વખતે એને માફીપત્ર લખતા અને છોડી મૂકવામાં આવેલ હતો અને તેની જે એને દાજ રાખી અને એને મનમાં એવું હતું કે હું આનો બદલો લઈશ અને એવા સમયે પછી 1.25 વર્ષ પછી જ્યારે આ દિવાળીનો બના હતો ને બધું આખું પ્રાંગણ છે એ શાંત હતું અને કોઈ વ્યક્તિઓ ત્યાં જોવા નહોતા મળતા, તો એવા સમયે એને લાગ જોઈ અને પોતાનો બદલો લેવા માટે આ કૃત્ય કરેલ હોવાનું એમણે આપણને કેફિયત આપેલી છે। અને આ અગાઉ એણે નવરાત્રિમાં પણ કાચ ફોડવાનો કરેલો હતો પ્રયાસ અને તે સમયે નાનો કાચ હતો અને કોઈએ એવું નોંધ નહોતી લીધી કે એનું કોઈ જાણ નહોતી કરી અને એની વિશે કોઈ તપાસ નહોતી થઈ, પણ જ્યારે આરોપીએ કીધું ત્યારે આપણે ચેક કર્યું તો તે બારીના કાચ પણ તૂટેલા જણાયેલ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।